ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીને લઈને સરકારે મોટો નિર્ણય કર્યો છે. સરકારે ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ અધિકારીઓ અને અધિકૃત રીતે મુલાકાત લેનાર મુલાકાતીઓને દારૂના સેવનની છૂટ આપતો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને ઉદ્યોગ જગતના લોકોએ આવકારી રહ્યા છે, જ્યારે વિપક્ષી પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સરકારના નિર્ણય સામે સવાલ ઉઠાવ્યા છે. હીરા ઉદ્યોગકાર દિનેશ નાવડિયા આ નિર્ણયને આવકારતા જણાવે છે કે ગુજરાત એ ભારતનું ગ્રોથ એન્જિન છે. ગિફ્ટ સિટીમાં રાજ્ય સરકાર દ્વારા ઇન્ટરનેશનલ કક્ષાની સુવિધા ઊભી કરવામાં આવી છે, જ્યાં આંતરરાષ્ટ્રીય વેપારની પણ છૂટ આપવામાં આવેલી છે. ત્યારથી બહારથી આવતા ટ્રેડર્સ માટે લીકર સેવન ઘણી સામાન્ય બાબત છે, પરંતુ ગુજરાતમાં પ્રોહિબિશન હોવાથી બહારથી આવનારને થોડી મુશ્કેલી પડતી હતી. જોકે સરકારે હાલ ગિફ્ટ સિટી માટે લીકર સેવનની છૂટ આપતા ગિફ્ટ સિટીનો વિકાસ 3 ગણો વધશે. આ સાથે સુરત ડાયમંડ બુર્સને લઈને પણ સરકાર આવી છૂટછાટ આપે તેવી પણ તેમણે આશા વ્યક્ત કરી હતી. તો કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે દારૂબંધીને કારણે જ ગુજરાતમાં શાંતિનું વાતાવરણ છે અને વિકાસ પણ થયો છે. દારૂબંધીને કારણે જ ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાને લગતા પ્રશ્નો ઓછા ઉદ્ભવે છે. આ સંજોગોમાં પાછલા બારણેથી દારૂની છૂટ આપવાના નિર્ણયને કથની અને કરણીમાં ફરક સમાન છે. ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો અને હપ્તાખોરી ચાલતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો, ત્યારે ગિફ્ટ સિટીમાં આડકતરી રીતે મંજૂરી આપીને દારૂ ખુલ્લેઆમ પરમિશન આપવાની દિશામાં સરકાર આગળ વધતી હોય તેવું લાગી રહ્યું છે. અત્યંત દુઃખ સાથે કહેવું પડે છે કે આપણું ગુજરાત, મહાત્મા ગાંધીજીની જન્મભૂમિનું ગુજરાત, જૈનોની તીર્થભૂમિનું ગુજરાત, ભગવાન સ્વામિનારાયણની કર્મભૂમિનું ગુજરાત કહી શકાય એવા ગુજરાતમાં દારૂબંધીને પાછલા બાળને છૂટ કરી દેવાની જે પેરવી ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે એનાથી હું વ્યથિત છું. દારૂબંધી છે એના કારણે જ ગુજરાતનો વિકાસ, શાંતિ અને એકલાસ છે. આપણા ગુજરાતમાં દારૂબંધી હોવાના કારણે રાત્રે 2 વાગે કે 3 વાગે એક દીકરી દાંડિયા રાસમાંથી નવરાત્રિ દરમિયાન એકલી સ્કૂટર કે રિક્ષામાં બેસીને ઘેર જઈ શકે છે. આપણા ગુજરાતમાં દારૂબંધી છે એટલા માટે બહારથી ઉદ્યોગપતિઓ આવીને ઉદ્યોગો નાખે છે, કારણ કે જાણે છે કે મજદૂર એ દારૂના અવળા રસ્તે નહીં જાય. કારીગર, કામદાર કે મહેનત કરનારો વ્યક્તિ એ અવળા રસ્તે નહીં જાય અને એટલું આઉટપુટ સારું મળશે. કોંગ્રેસની સરકાર હતી, આખા દેશમાં સૌથી વધારે કાગળ પરના MOU નહીં, સાચું મૂડીરોકાણ કોઈ એક રાજ્યમાં સૌથી વધારે આવ્યું તો એ ગુજરાત હતું. એ 1992 સમય ક્યારેય ન ભૂલી શકાય. એશિયાની સૌથી 2 મોટી રિફાઇનરીઓ, એકબીજા સાથે ધંધાકીય સ્પર્ધાવાળી રિફાઇનરીઓ, એ SR અને રિલાયન્સ, એ જામનગરમાં આવી. જનરલ મોટર્સનું કારખાનું આવ્યું, આખો એક મોટો ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર બન્યો, કારણ કે ગુજરાતમાં દારૂબંધી છે. ગિફ્ટ સિટીમાં જે શહેરનું નામ મહાત્મા ગાંધીજી સાથે જોડાયેલું છે, એ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ, ત્યાં રેસિડેન્શિયલ એરિયાઝ પણ છે. કઈ પ્રકારે થઈ શકશે? કોઈ માણસ દારૂ પીધેલો પકડાય, કહી દે કે હું તો ગિફ્ટ સિટીમાંથી આવું છું એટલે છૂટ. આખા ગુજરાતમાં પોલીસના હપ્તારાજથી હલકી કક્ષાનો અથવા તો બહારથી આવેલો દારૂ બેફામ વેચાય છે, એને કંટ્રોલ કરવો જોઈએ. આ હપ્તા પદ્ધતિ બંધ થવી જોઈએ. મારા ગુજરાતનો યુવાન, એની બુદ્ધિમત્તા, એનું કૌશલ્ય, એ અમેરિકા, ઇંગ્લેન્ડ કે આફ્રિકામાં જઈને ત્યાંના લોકો કરતા વધુ પ્રભાવશાળી બનીને પ્રસ્થાપિત થયો હોય, માત્ર મજદૂરી કરવા ગયેલો વ્યક્તિ ત્યાં મોટેલનો માલિક બને છે, આ બુદ્ધિમત્તા એ ગુજરાતના યુવાનની છે. એને તમે દારૂના રવાડે ચડાવીને, દારૂની છૂટ આપીને કઈ દિશામાં લઈ જવા માંગીએ છે? તમામ મારા વાલા ગુજરાતીઓને વિનંતી કરીશ કે આપ વિચારજો, અને આ વાત મારી યોગ્ય લાગતી હોય તો આ ભારતીય જનતા પાર્ટીને સદબુદ્ધિ મળે એ માટે આપ પણ પ્રયત્ન કરજો કે આ રીતે પાછલા બાળને દારૂબંધી હટાવીને દારૂની છૂટ ગિફ્ટ સિટી ગાંધીનગરમાં આપવાનો જે નિર્ણય કર્યો છે એને મુલતવી રાખવામાં આવે. ગાંધીના ગુજરાતમાં ભાજપ સરકારે ન માત્ર ગાંધીનું પરંતુ આખા ગુજરાતીઓનું અપમાન કર્યું છે. મહાત્મા ગાંધીજીએ ગુજરાતમાં દારૂબંધી માટેની ભલામણ કરેલી, ત્યારથી ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ ભાજપ ધીરે ધીરે દારૂબંધીને છૂટી કરવા માટેના પ્લાન ઘડી કાઢ્યા છે. તમે વિચાર કરો, મુખ્યમંત્રીના બંગલાના 15 કિલોમીટરની રેન્જમાં આવેલું
ગિફ્ટ સિટી, જ્યાં દારૂની છૂટી કરી દેવામાં આવી છે, જ્યાં કર્મચારીઓ અધિકારીઓ મુલાકાતીઓ દારૂ પી શકશે, અને એનાથી 15 કિલોમીટર તમે અમદાવાદમાં આવો તો દારૂ ઉપર પ્રતિબંધ છે, FIR થશે. આ થઈ શું રહ્યું છે? ગુજરાતીઓનું અપમાન છે, માતા બેન દીકરીઓનું અપમાન છે. આજે ગુજરાતમાં દારૂની છૂટી ધીરે ધીરે આપવાની આજે ભાજપ સરકારની જે મનસા છે એ સાબિત કરે છે કે ભાઈ ભાજપ સરકાર હવે ધીરે ધીરે ગુજરાતમાં દારૂબંધી ઉઠાવવા માંગી રહી છે. આ ગુજરાતીઓનું અપમાન છે. આમ આદમી પાર્ટી એનો સખત વિરોધ કરે છે, અને જો પાછી નહીં લે તો આમ આદમી પાર્ટી આગામી સમયમાં આ મામલે આંદોલન પણ કરશે. જય હિન્દ, જય ભારત. ગુજરાતના અનેક પરિવારો બરબાદ થયા છે, સરકારને આ બધી હકીકત ખબર છે, પણ સરકાર લાંબા સમયથી વિચારતી હતી અને સરકારના મનસામાં એક વાત સ્પષ્ટ હતી કે દારૂ આવે તો જ ઉદ્યોગોનો વિકાસ થાય. તો સરકારે એ પણ કહેવું જોઈએ કે છેલ્લા 20 વર્ષની અંદર જે તમે વિકાસની વાત કરો છો એ વાઇબ્રન્ટ બધા તમારા કાગળ ઉપર ન હતા. જેમ નશાબંધીનો કાયદો કાગળ ઉપર, એમ શું વાઇબ્રન્ટના બધા એમઓયુ કાગળ ઉપર હતા? સવાલ સરકારની મનસાનો, નીતિ અને નિયતનો છે. સરકાર વિકાસના નામે લાખો પરિવારને વ્યસનની આગમાં જોડવા માંગે. આજે એવો દિવસ, ગીતા જયંતિનો દિવસ, એક તરફ સરકાર ગીતા જેવા માનગ્રંથને ગુજરાતના અભ્યાસક્રમમાં બાળકોને ભણાવીને નવી પેઢીને તૈયાર કરવાની ડંફાસો મારે, અને બીજી બાજુ એ જ ગુજરાતમાં સાંજે છુપા પગલે ખાનગી રાહે વિકાસના નામે ગીફ્ટ સિટીમાં દારૂના વેપલાની અને દારૂ શરૂ કરવાની ખેલ પાડવામાં આવે. મને એમ લાગે છે કે આ ભાજપાનો અસલી ચહેરો, ચાલ ચલન ને ચરિત્ર લોકોની સામે આવ્યો છે. આ ગાંધી સરદારનું ગુજરાત છે, અને ગાંધી સરદારના ગુજરાતમાં લાખો પરિવારની જિંદગી જયારે જોડાયેલી હોય ત્યારે આવા વ્યસનના ખેલ ભાજપા ન કરે. સત્તાના નામે, વિકાસના નામે ભાજપાના ખેલથી ગુજરાતે અનેક વખત તકલીફો ભોગવી છે, અને હવે જયારે દારૂના નામે સરકારે ધીમા પગે દારૂબંધી ઉઠાવવાનો ખેલ કર્યો છે વિકાસના નામે, તેવા સમયે સરકારમાં થોડી પણ શરમ હોય તો જે NCERB ના ડેટા જોઈ લે, ગુજરાતમાં સતત મહિલાઓ ઉપર અત્યાચાર વધી રહ્યા છે. દુષ્કર્મના કિસ્સામાં 3 વર્ષથી લઈને 85 વર્ષના માજી સુધી પણ દુષ્કર્મના કિસ્સા ગુજરાતમાં આવ્યા છે. ડોમેસ્ટિક વાયોલન્સમાં ગુજરાતમાં સતત વધારો થઈ ગયો. તેવા સંજોગોમાં સરકારમાં થોડી પણ નીતિ ને નિયતો ને ગુજરાતીઓ પ્રત્યે, એને ગાંધી પ્રત્યે તો ભાજપાને ન હોય પ્રેમ, પણ ગુજરાત પ્રત્યે જો એમને થોડી પણ હોય રહેમ દ્રષ્ટિ, તો આવા એવા પ્રકારના વિકાસના નામે ખેલ બંધ કરે તો જ ગુજરાત બચી શકશે, ગુજરાતી બચી શકશે, અને નવી પેઢી વ્યસનની આગમાંથી